શહેરા ખાતે ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કેશવ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી રહી છે. હલોલ, કલોલ અને ગોધરા બાદ ગૌરવ યાત્રા શહેરા ખાતે આવી પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી જનમેદની ઉપસ્થિત રહી હતી. ગોધરામાં રાત્રિ રોકાણ બાદ ખાંડિયા ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી દ્વારા સભા સંબોધન કરવામાં આવી હતી અને ત્યારબાદ ગૌરવ યાત્રા શહેરાથી મહીસાગર જિલ્લા તરફ રવાના થઈ ગઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌરવ યાત્રા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ગૌરવ યાત્રાનું ખાંડિયા ગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા શહેરના નગરના કેશવ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી અને સભાના રૂપમાં ફેરવાઈ હતી. ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું સફા તલવાર શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌરવ યાત્રામાં જોડાનારા ભાજપના અગ્રણીઓ આ યાત્રામાં સહભાગી બની ભાજપ સરકારની અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો, જનકલ્યાણકારી નીતિઓ અને પ્રજાલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત વિશાળ જનમેદનીને અવગત કર્યા હતા. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી રાજીવકુમાર રંજન, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા સહિત પ્રદેશમાંથી પધારેલા હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભૂપત ડાભી, પંચમહાલ શહેરા. ગૌરવ યાત્રા આજે સવારે ગોધરા મુકામેથી ગાંડિયા ચોકડી ખાતે જ્યારે શહેરામાં પધારી છે ત્યારે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે પ્રચંડ જન સમર્થન આજની આ ગૌરવ યાત્રાને મળી રહ્યું છે. અમારા સ્થાનિક આગેવાન, વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ, અમારા કેન્દ્રના સાથી મંત્રી વાઇસ ડૉક્ટર રાજીવ રંજનજી, એના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ, સ્થાનિક આગેવાનો સાથે આજની આ ગૌરવ યાત્રાને પ્રચંડ જન સમર્થન મળ્યું. આપ ઉમટકા ભેર આવકાર મળ્યો ત્યારે આ સ્થાનિક જનતાનો અમે આભાર માનીએ છીએ. આપ સૌ જાણો છો કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને આ શાસન દ્વારા સૌનો સાથ સૌના વિકાસનો મંત્ર સાથે ગુજરાતની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, સામાજિક સેવાઓની વાત હોય, કે ગુજરાતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવવાની વાત હોય, ઉદ્યોગ નીતિની વાત હોય, ઉદ્યોગીકરણની વાત હોય, એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં ગુજરાત આજે દેશમાં બન્યું નથી. ત્યારે ગુજરાતના 25 વર્ષના શાસનની ગાથા જનતા સમક્ષ લઈ જવાની અને જ્યારે જનતા સમક્ષ લઈ જતા હોય ત્યારે આવનારી ચૂંટણીઓમાં પણ પ્રચંડ જન સમર્થન સાથે આ સરકાર આવવાની છે ત્યારે એના પ્રચંડ આત્મવિશ્વાસ સાથે અમે શું આગેવાનો આ યાત્રા જન જન સુધી પહોંચી રહ્યા છીએ. આપણે ત્યાં લોકશાહી વ્યવસ્થા છે, લોકશાહી વ્યવસ્થામાં અનેક પાર્ટીઓ આવે છે, પરંતુ કેટલીક પાર્ટીઓ એવી હોય છે કે માત્ર ચૂંટણી લક્ષી આવે છે, લોકોના સમાજના સુખદુઃખમાં ભાગીદાર થવું નથી, માત્ર ને દુષ્પ્રચાર અને અપપ્રચાર કરીને માત્ર ને માત્ર વર્તમાન સરકારની સામે ખોટા પાયા વગરના અર્થથી આક્ષેપો અને એ પણ નિમ્ન અને હલકી કક્ષાના શબ્દો પ્રયોગો કરતા હોય ત્યારે ગુજરાતની પરિપક્વ જનતા તેઓને શ્યોર જવાબ આપશે. થેન્ક યુ.